ઉત્તર ગુજરાતમાં પણ મેઘરાજાએ ખરેખરા મંડાણ કરી દીધા છે. અરવલ્લીના મોડાસામાં સોમવારે મુશળધાર વરસાદ થયો. મોડાસાના સરડોઈ પંથકમાં ધોધમાર વરસાદથી રસ્તા પર પાણી વહેતા થયા. સરડોઈમાં માત્ર અડધા કલાકમાં 1 ઇંચ વરસાદ વરસ્યો હોવાનો સ્થાનિકોનો દાવો છે. ભારે વરસાદથી ગામની શેરીઓ જાણે કે નદી બની ગઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ખેડૂતો લાંબા સમયથી વરસાદની રાહ જોતા હતા, જે હવે પૂર્ણ થતી હોય તેવું લાગી રહ્યું છે. હિંમતનગરમાં ભારે વરસાદ થતાં નેશનલ હાઈવે 8 ઉપર 1.5 ફૂટ પાણી ભરાયું, જેના કારણે વાહન ચાલકોને હાલાકી વેઠવવાનો વારો આવ્યો. હાઈવે પર ટ્રાફિક જામ જેવા દ્રશ્યો સર્જાયા. કેટલીક જગ્યાએ તો તળાવ જેવી સ્થિતિ જોવા મળી. મોતીપુરાથી સહકારી જીન સુધી ભારે ટ્રાફિક જામથી લોકો ત્રાસી ગયા. અરવલ્લીના ભિલોડાના ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો. ધોલવાણી, મકરોડા, લીલીછા સહિતના વિસ્તારોમાં મેઘરાજાએ આક્રમક બેટિંગ કરી. અસહ્ય ઉકળાટ બાદ વરસાદ થતાં ઠંડક પ્રસરી, ઉપરાંત અહીંના ખેતી પાકોને પણ જીવનદાન મળ્યું. વાવણીની રાહ જોતા ખેડૂતોને પણ હાશકારો થયો. આ દ્રશ્યો આણંદના ખંભાતના છે, જ્યાં ધોધમાર વરસાદ થતાં શહેરના નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની પરિસ્થિતિ જોવા મળી. ખંભાત શહેરના રબારીવાડ, મોચીવાડમાં પાણી ભરાયા. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે એક બાઇક આખે આખું પાણીમાં ગરકાવ થઈ ગયું છે, માત્ર ચાલક જ દેખાઈ રહ્યો છે. આણંદના લોટિયા, ભાગોલ વિસ્તારમાં પણ વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા. ઠેર ઠેર નદી અને તળાવ જેવા દ્રશ્યો સર્જાયા હતા. નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકો મુશ્કેલીમાં મુકાયા. જોકે એકંદરે મધ્ય ગુજરાતમાં વરસાદથી ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી. ગોધરામાં પણ બપોરે ધોધમાર વરસાદ નોંધાયો. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા. શહેરના બીએન ચેમ્બર, સાયન્સ કોલેજ રોડ પાણીમાં ગરકાવ થયો. પંચમહાલ જિલ્લામાં ગોધરા ઉપરાંત હાલોલ, કાલોલ, ગોધરા આ શહેરોમાં ધોધમાર વરસાદ ખાબક્યો. મોરવા, હડફ, ગોગંબા અને જાંબુઘોડામાં વરસાદ થયો. અનેક વિસ્તારોમાં પવનની સાથે ધોધમાર વરસાદથી લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો. ડાંગરની રોપણી કરતા ખેડૂતો આ વરસાદથી ખુશખુશાલ જોવા મળ્યા. આ તરફ વડોદરામાં પણ વરસાદ નોંધાયો. ફતેગંજ, સયાજીગંજ, જેતલપુર, અલકાપુરી, અકોટા, ભાયલી, વાસણા, સેવાસી, સેરખી સહિતના ગામોમાં વરસાદ જોવા મળ્યો. 2 દિવસના વિરામ બાદ ફરી એક વખત વડોદરા શહેરમાં વરસાદી માહોલ જામ્યો છે અને સીધા દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે વડોદરા શહેરમાં છેલ્લા 2 દિવસથી જે તડકો હતો, જેના કારણે જે નાગરિકો છે તે પરેશાન હતા, પરંતુ આજે વહેલી સવારથી જ વડોદરા શહેરમાં જે વરસાદી માહોલ છે તે જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય બાબત છે કે વરસાદ નહીં પડવાના કારણે વડોદરાવાસીઓ સહિત જે ખેડૂતો છે તેઓ ચિંતિત બન્યા હતા, કારણ કે ગત વર્ષે જે વરસાદ વરસ્યો હતો તેના કરતાં આ વર્ષે જે 12% જેટલો વરસાદ જે છે તેની ઘટ જે છે તે સર્જાય છે. ઉલ્લેખનીય બાબત છે કે જ્યારે ચોમાસાની સિઝન હોય ત્યારે ખેડૂતો જે છે તે જે પાક હોય છે તેની વાવણી જે છે તે શરૂ કરી દેતા હોય છે, પરંતુ વડોદરા શહેરમાં વરસાદ જે છે તેને બ્રેક લગાવતા જે ખેડૂતો છે તેઓ ચિંતિત બન્યા હતા. આજે વહેલી સવારથી જ્યારે વરસાદી માહોલ છે ત્યારે દ્રશ્યો જોઈ શકાય છે કે આ રેલવે સ્ટેશન વિસ્તાર છે અને અહીંયા વરસાદ જે છે તે મન મૂકીને વરસી રહ્યો છે. આ જ રીતે વડોદરા શહેરના જુદા જુદા વિસ્તાર છે ત્યાં વરસાદ જે છે તે મન મૂકીને વરસી રહ્યો છે. તો બીજી જિલ્લાની વાત કરીએ તો વડોદરા શહેરનો જે ગ્રામ્ય વિસ્તાર છે તે સાવલી, સિનોર, ડભોઈ, વાઘોડિયા સહિતનો જે વિસ્તાર છે પાદરામાં પણ વરસાદ જે છે તે મન મૂકીને વરસી રહ્યો છે અને વડોદરામાં હવે વરસાદની શરૂઆત થઈ છે ત્યારે ખેડૂતો અને વડોદરાવાસીઓ છે તેઓએ રાહતનો શ્વાસ અનુભવ્યો છે અને વડોદરા શહેરનું વાતાવરણ જે છે તે આહલાદક બન્યું છે. અરવલ્લીના ભિલોડામાં ધોધમાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. બોલુદ્રાથી જાલિયા ગામને જોડતો રસ્તો ધોવાઈ ગયો, જેના કારણે અહીંયાથી પસાર થતા લોકોના જીવ પર જોખમ સર્જાયું. લાંબી રાહ જોડાવ્યા બાદ આખરે બનાસકાંઠા જિલ્લામાં પણ મેઘમહેર થઈ. પવનની સાથે ધાનેરામાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ. અહીંયા જોરદાર વરસાદ શરૂ થતા બાજરી, મગફળીના પાકને જીવનદાન મળ્યું છે. ધાનેરા સહિત ગ્રામીણ વિસ્તારમાં વરસાદ નોંધાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. પાટણ અને સિદ્ધપુરમાં વરસાદ વરસ્યો. બિલિયા, લાલપુર, ખોવનાળામાં વરસાદથી પાણી વહેતા થયા. ગોલાપુર, અનાવડા, રૂનીમાં પણ સારો એવો વરસાદ નોંધાતા ખેડૂતો આનંદિત થયા. મહેસાણા શહેરમાં વરસાદની શરૂઆત થઈ.